નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા ખાસાબા નંબર સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં શું શીખવાનું છે? ગણિત ગમન. ગમન એટલે રમતશાસ્ત્ર. ઓકે, આપણે ચેપ્ટર 1 ક્યાંથી જોવું? આપણે દરેક વસ્તુ અગાસી ઉપરથી જોઈએ તો અલગ લાગે. આપણે રોડ આપણે દરેક જગ્યાએ જઈએ છીએ, રોડ ઉપરથી જોઈએ તો કેવું લાગે, ઉપરથી જોઈએ તો કેવું લાગે, અથવા આપણે નીચે હોય અને આપણે નીચેથી આપણે અગાસી ઉપરથી જોઈએ તો કેવું લાગે. તો આપણે દરેક આપણે અલગ અલગ રીતે જોવાની છે. આમાં આકારો સમજવાના છે અને જોવાના છે, તમારે વ્યવસ્થિત રીતે દોરવાના છે. તો દરેક વિદ્યાર્થીઓએ પેજ નંબર 5. હવે એમાં શું છે? નીચે આપેલી વસ્તુઓ સામેથી, બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. તેમાં ટૂંકી વિગત પૂર્ણ કરો. હવે અહીંયા તમને 3 ચિત્ર આપ્યા છે. ટોપી જો અહીં સામેથી દોરેલી છે તો કેવી લાગે છે, બાજુએથી જોઈએ તો કેવી લાગે છે અને ઉપરથી જોઈએ તો કેવી લાગે છે. એ પ્રમાણે તમારે દરેક ચિત્ર દોરવાના રહેશે. હવે આ બુક છે તો એને આપણે આમ બાજુએથી જોઈએ તો કેવી લાગે, બરાબર? અથવા તો ઉપરથી જોઈએ, આપણે ઉપરથી જોઈએ તો આ પૂછું જ બતાય ને. એવી રીતે આપણે જોવાનું છે કે કેવી રીતે. હવે આપણે સામેથી જોશું તો કેવી લાગશે એ તમારે અહીંયા બુક દોરવાની રહેશે. ત્યાર પછી બસ છે, એ આપણે સામેથી જોઈએ તો આપણને કાર અને ડ્રાઈવર દેખાય, પાછળના કોઈ માણસો દેખાય નહીં. હવે આપણે ઉપરથી જોઈએ તો ખાલી ઉપરનું જ દેખાય, અંદર બેઠેલા માણસો કે આગળનું કોઈ દેખાય નહીં. હવે એ જ રીતે આપણે બાજુમાંથી જોશું તો બસ કેવી દેખાશે એ પ્રમાણે આપણે બસ દોરવાની રહેશે. ત્યાર પછી આ શું છે તો કે કાર. હવે બાજુથી જોઈએ તો એક સાઈડ જ દેખાય ને, બીજો આગળનું કે કાંઈ દેખાય નહીં. હવે છે આપણે મોટર છે એને આપણે આગળથી જોઈએ તો કેવી લાગે સામેથી જોઈએ અને ઉપરથી જોઈએ તો કેવી લાગે એ આપણે દોરવાની છે. પેજ નંબર 5 તમારે પૂર્ણ કરવાનો રહેશે મમ્મી પપ્પાના મદદથી. એ જ રીતે પેજ નંબર 6 પણ તમારે તમારા મમ્મી પપ્પાના મદદથી પૂર્ણ કરવાનું રહેશે અને શીખવાનું રહેશે કે ચિત્ર સામેથી જોઈએ તો કેવું લાગે, બાજુથી જોઈએ તો કેવું લાગે અને ઉપરથી જોઈએ તો કેવું લાગે એ પ્રમાણે તમારે દોરવાનું રહેશે. તો પેજ નંબર 5 અને 6 આ જ રીતે પૂર્ણ કરવાનું છે. હવે પેજ નંબર 7 મેં અહીંયા પેટર્ન દર્શાવી છે, દર્શાવ્યા મુજબ આકાર દોરવાનો, બરાબર? તો અહીંયા તમને આકાર દોરેલા છે એ જ પ્રમાણે તમારે બીજા આકારો આ જે ટપકા આપેલા છે ને, જો અહીંયા મેં તમને ટપકા જો દર્શાવેલા છે એ પ્રમાણે એક ટપકાથી બીજા ટપકાએ જોડાય એ રીતે તમારે આકારો દોરવાના રહેશે. આ છે જો ખબર છે શ્રીનું છે, કોઈ રંગ હોય તો આપણે દિવાળી કે કઈ પ્રસંગ એવું હોય કે આપણે રંગોળી કે એવું મમ્મી નીકળતા હોય તો આ એ જ રીતે તમારે મમ્મી પપ્પાના મદદથી વિવિધ આકારો સરસ રીતે પેન્સિલથી વળાંક પાડીને ચેપચાપ કરવાનું નહીં, વ્યવસ્થિત દોરવાનું રહેશે. એ જ રીતે તમારે પેજ નંબર 7 પૂર્ણ કરવાનું રહેશે. હવે પેજ નંબર 8 એમાં શું છે તો કે રંગોળી, પણ કેવી છે? વળાંક પાડી. તો મમ્મી પપ્પાના મદદથી વ્યવસ્થિત રીતે તમારે જો શું કીધું છે ડોટ ગ્રીડના ટપકાઓ ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોળી દોરો. આમાં શું છે, રંગોળી તો છે ડોટ એટલે કે ટપકા, પણ ટપકા છે રંગોળીની વચ્ચે છે, એમાં જોડેલા નથી, જ્યારે આમાં જોડાયેલા છે આમાં જોડાયેલા નથી. તો વ્યવસ્થિત રીતે તમારે પેજ નંબર 8 પૂર્ણ કરવાનો છે. હવે પેજ નંબર 9 એમાં શું કીધું છે, ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો. આ તમને આકારો આપેલા છે ટપકાથી જોડાયેલા, હવે આકારો આપણે પૂર્ણ કરવાના છે. જોઈએ હવે આપણે અહીંયા પૂર્ણ કર્યું તો આપણો આકાર કયો, લંબચોરસ. આપણે ચોરસ અને લંબચોરસ લખેલા છે, હવે આને આપણે પૂર્ણ કરીએ તો આ કયો આકાર કયો, ચોરસ. હવે આને આપણે પૂર્ણ કરીએ તો આ કયો આકાર કયો, ચોરસ. આપણે શું કીધું છે, ચોરસ અને લંબચોરસ એટલે આપણે ત્રિકોણ દોરવાનો નહીં, ચોરસ જ દોરવાનો છે. ત્યાર પછી